નર્મદા નદીમાંથી માંથી અદદ 19 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી કાંઠાના ગામો અને શહેરોમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે ભલભલાને ડરાવી દે તેવા દ્રશ્યો ઠેર ઠેર દેખાયા હતા વડોદરા નજીક આવેલા પર્યટન સ્થળ દિવેરના ફાર્મ હાઉસમાં એક પરિવારે ખૂબ હિંમત દાખવી અને ભયાનક પરિસ્થિતિ વચ્ચે કલાકો વિતાવ્યા હતા છેવટે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જોકે આ એક્સક્લુઝિવ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે જેમાં ફાર્મહાઉસના તળિયેથી માથા સુધી પાણી ચડતું જોવા મળે છે વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના દિવેર પાસે આવેલા ફાર્મ હાઉસમાં પરિવારના મોભી ઘરના દરવાજે ઊભા ઉભા પાણીને ફાર્મહાઉસમાં આવતું જ જોવે છે જોકે જોત જોતામાં તો પાણી ચડવા લાગે છે શરૂઆતમાં તો પરિવારે ઘરનો બધો સામાન ઘરની મધ્યમાં એકત્ર કર્યો હતો કેટલોક સામાન ઊંચે ટેબલ પર મૂક્યો હતો પરંતુ ધીમે ધીમે પાણી આખા ઘરમાં ફરી વળ્યું ઘરનો સ્વિમિંગ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો વિડીયોમાં દેખાય છે કે પૂરના ધસમસતા પાણી ઘરના દરવાજા અને બારીઓમાંથી ઘરમાં ઘૂસી રહ્યા છે જો જોતામાં તો આખું ફાર્મ હાઉસ પાણીમાં ગરકાવ થઈ જાય છે આટલી કપરી પરિસ્થિતિમાં પણ પરિવારે ધૈર્ય રાખ્યું અને ડર્યા વિના કપરી પરિસ્થિતિનો હિંમતભેર સામનો કર્યો હતો પરિવાર વિડીયોમાં કહેતો દેખાય છે કે દરવાજા તોડી નાખે એવો પાણીનો પ્રવાહ છે આમાં દાટો દીધેલો પણ શું કામનો ફાર્મહાઉસ પાણીમાં ગરક થઈ જતાં બોટ છેક ફાર્મહાઉસની છત સુધી પહોંચી ગઈ હતી અને સીધા છત પરથી પરિવારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું રેસ્ક્યુ બાદના વિડીયોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ખાસ કરીને વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ચાણોદ કરનાળી અને આસપાસના ગામો ખૂબ જ અસરગ્રસ્ત થયા છે આ ઉપરાંત શિનોર તાલુકામાં પણ ખૂબ તબાહી જોવા મળી છે હજારો લોકો ઘરમાં પુરાઈ ગયા છે અને ડરના માહોલ વચ્ચે દિવસો વિતાવ્યા હતા